नमस्कार दर्शक मित्रों, ऑप्टिक स्पेशियल में आपनो स्वागत छे। ગુજરાતના આંગણે બનેલા ધમણ વેન્ટિલેટર સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા હતા। આ બાબતે કેટલાક વિક્રેતાઓના આંખમાં કણાની જેમ ખૂંચતી હતી। આ વિક્રેતાઓ વિદેશથી મોંઘા દાટ વેન્ટિલેટર ભારતમાં આયાત કરીને વેચવાના પ્રયાસ કરી રહ્યા હતા। બરાબર તે જ સમયે ધમણના આગમનથી આ વિદેશી વેન્ટિલેટરના વિક્રેતાઓના પેટમાં તેલ રેડાયું હતું અને પછી ધમણ એકને બદનામ કરવા માટે चारे बाजू अपप्रचार शुरू थई गयो हतो। परंतु हवे धमण तमाम टेस्ट मां पास थई चुक्यो छे, जेने लई ज्योति सीएनसी ना मालिक पराक्रमसिंह जाडेजाए पत्रकार परिषद नुं आयोजन कर्यु हतु। ते दरम्यान तेमणे अब तक साथे विशेष वातचीत करी हती। ते परनो जोईए एक विशेष अहेवाल। भारत सहित विश्वभरमां ज्यारे कोरोना वायरसना केस दिवस रात खूब ज वधी रह्या छे, त्यारे गुजरातमांथी एक राहतना समाचार आव्या छे। अपना गुजरातनी ज्योति सीएनसी द्वारा इंडिजिनियस टेक्नोलॉजी साथे तैयार थयेलू भारतनू अत्याधुनिक धमण वेंटिलेटर तमाम परीक्षणोमांथी पसार थईने आजे आपणा समक्ष उपलब्ध बन्यू छे। ज्योति सीएनसीना पराक्रमसिंह जाडेजाए तबीबी क्षेत्रना निष्णांत डॉक्टरोना सलाह सूचन मुजब एक पड़कारने अवसरमां फेरवीने मेक इन इंडियाने सार्थक करतुं धमण वेंटिलेटर तैयार कर्युं छे। चुनिंदा 150 एंजीनियरो અને તબીબી જગતના નિપુણ ડોક્ટરોની સીધી આગેવાની હેઠળ જ્યોતિ સીએનસીની સ્ટેટ ઓફ ધી આર્ટ ફેક્ટરીમાં આજે ધમણ વેન્ટિલેટર ધમધમતા થયા છે। ભારતમાં જ્યારે કોરોના વાયરસે ગુપચુપ પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા, ત્યારે માસ્ક, સેનિટાઇઝર અને અત્યાધુનિક વેન્ટિલેટરની તત્કાલ જરૂરિયાત ઊભી થઈ હતી। સરકારે ચારે કોર નજર દોડાવવાની શરૂઆત કરી। એ જ સમયે એન્જિનિયરિંગ ક્ષેત્રે દુનિયાભરમાં ડંકો વગાડતી ज्योति सीएनसीना पराक्रम भाईए संकटना समये देश माटे ताती जरूरियात एवा वेंटिलेटर बनावानुं बीड़ू झड़पी लीधु। पराक्रम भाईए सौ प्रथम एक वेंटिलेटर मशीनों खूब ज बारीकाईथी अभ्यास कर्या पछी तबीबी क्षेत्रना निष्णांत डॉक्टरो साथे दिवस रात चर्चा, सलाह अने मार्गदर्शन मेळवीने खूब ज टूंका गाळामां वेंटिलेटरनी प्राथमिक जरूरियात साथेनुं सौथी पहेलुं बेजिक मॉडल धमण एक तैयार करी आप्युं। तमाम प्रकारना जरूरी परीक्षणों अने निरीक्षण पछी धमण एक वेंटिलेटर तैयार होवानी जाहेरात करी। भारत सरकार तरफथी धमण त्रण वेंटिलेटर उपर संपूर्ण विश्वास होवानो प्रस्थापित रूपे ज्योति सीएनसी ने 5000 वेंटिलेटर खरीदवा माटेनो ओर्डर आपवामां आव्यो। कोरोना वायरसना संक्रमण खाड़वा सरकार सतत प्रयत्नशील हती। ए ज समये धमण त्रण वेंटिलेटर ने लगभग तैयार करी लेवामां आव्यो। ડોક્ટરોએ સૂચવેલી તમામ મહત્વપૂર્ણ બાબતો ઉપરાંત જરૂરી એવી એક્સેસરીઝથી સજ્જ ધમણ ત્રણ તૈયાર થતાં જ એક નવી આશા ઉદ્ભવી। હવે ટીમ જ્યોતિ ધમણ ત્રણ કડક પરીક્ષણ હેઠળ સરકાર દ્વારા સૂચવેલી હોસ્પિટલમાં પહોંચાડી રહી હતી। અહીંયા કોરોનાથી પીડાઈ રહેલા પેશન્ટ ઉપર નવા અત્યાધુનિક ધમણ ત્રણ વેન્ટિલેટરનું ડોક્ટરોની નિષ્ણાંત ટીમના માર્ગદર્શન હેઠળ પરીક્ષણ શરૂ થયું। થોડા દિવસની દેખરેખ અને સંચાલન બાદ તબીબોએ ધમણ ત્રણના સફળ પરીક્ષણ અંગે લીલી ઝંડી આપી દીધી। સરકારના સ્વાસ્થ્ય વિભાગના વડાએ ધમણ ત્રણ અંગે ડિરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસના માધ્યમ દ્વારા વેન્ટિલેટર સંપૂર્ણ રીતે કામ કરતું હોવા અંગેનું સૌથી મહત્વપૂર્ણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું। અત્યારે એ જણાવવું ખૂબ જ જરૂરી છે કે DGHS દ્વારા લેવાયેલ અનેક પરીક્ષણો અને બારીક નિરીક્ષણ પછી તમામ પરીક્ષાઓ પસાર કરીને ધમણ ત્રણ સૌથી સલામત અને અત્યાધુનિક હોવાની ખાતરી ખુદ સરકાર દ્વારા આપવામાં આવી છે। RTI દ્વારા મંગાવવામાં આવેલ જવાબને તોડી મરોડી ખોટા સમાચાર ફેલાવી દેવાને બદનામ કરવાનું કૃત્ય હવે ઉઘાડું પડતા લોકોમાં પણ સાચી વાત પહોંચી છે। સરકારે ધમણ ત્રણ માટે કરેલા વિશ્વાસ પછી હવે દેશ વિદેશમાંથી પણ ધમણ ત્રણ માટેની ઇન્કવાયરી આવી રહી છે। I really thank God today after all hardship of my team we clear all this parameters in this journey આજે કહીએ આપણે આખી જર્નીમાં તમારા જેવા બધા મિત્રોનો પૂરો સાથ મળ્યો છે અને જેને લઈને અમારું મનોબળ અમે કોઈ દિવસ તૂટ્યા નથી અને અવિરત કામ કરી અને ફાઇનલી આન્સર ઇઝ ધેટ વી આર ફુલ્લી સર્ટિફાઇડ। લોકોએ જે ગેરસમજણ ફેલાવેલી હતી
એનો આ જવાબ છે. ખબર નહીં મારો આ જ ક્વેશ્ચન છે કે વાય પીપલ આર ડુઈંગ લાઈક દેટ. કોઈ પણ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે જે આપણે કેમ મેક ઇન ઇન્ડિયાને ફેલ કરવા માટે તેને જ કેમ પાછળ પડી છે. ધારો કે આ મેં જોયું નોટ ધમણ અનધર બીજા વેન્ટિલેટર્સમાં બી પણ કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવેલા. સો હેડલાઇન વોઝ દેટ મેક ઇન ઇન્ડિયા ફેલ. પેલી કંપની છે એ તો ક્યાંય નીચે છે, કંપની વિશે વાત નથી, શું ક્વોલિટી પ્રોબ્લેમ્સ છે એના વિશે વાત નથી. સો કોઈ સ્થાપિત હિતો છે જે એને આપણની આપણી આપણને બધાને ટેવ આપણી જાતને જ ગાળું દેવાની થઈ ગઈ છે કે વી ફેલ્ડ. એનાથી આપણું જે મોટિવેશન લેવલ છે એ ડાઉન થાય છે. સો વી હેવ ટુ કમ આઉટ ઓફ ધીસ એન્ડ ટુ ગો અહેડ. હા, એટલે બધા જ પ્રકારના મોડ છે તમને હું બતાવી શકું. આમાં ટોટલ વોલ્યુમ કંટ્રોલ્સ છે, વોલ્યુમ કંટ્રોલ SIMVs છે, સિંક્રોનાઇઝ મોડ છે, પ્રેશર રેગ્યુલેટેડ વોલ્યુમ કંટ્રોલ છે, PCV છે, PCV એટલે પ્રેશર કંટ્રોલ વોલ્યુમ અસિસ્ટ છે, અને સિંક્રોનાઇઝ છે, અને આ પ્રેશર સપોર્ટ મોડ છે. આ મેઇનલી ઇન્વેઝિવ મોડ થયા. ત્યાર પછી છે આ નોન ઇન્વેઝિવ મોડ છે, જે નોન ઇન્વેઝિવની અંદર HFNT છે અને BiPAP છે. જે આ મશીનનું મેન્યુવરિંગ અમે વી આર ઇન ટુ મોર ઇન ડિજિટલ, સો નાઇસલી કરેલું છે કે તમારા કંટ્રોલ્સ પેરામીટર્સ બધા સેટ થઈ જાય, તમારા લિમિટ સેટ્સ થઈ જાય, તમારા મોનિટરિંગ પેરામીટર્સ સેટ થઈ જાય, તમે બધા પ્રકારના ગ્રાફ્સ જોઈ શકો, અને તમે પેશન્ટને જેટલું તમારે જે અને એટલી અમે યુઝર ફ્રેન્ડનેસ બનાવી છે કે અહીંયા જે જે પેરામીટર્સ છે જે એમાં વધારે પેરામીટર્સ જોવા હોય તમે તો વ્યૂ ઓલ પેરામીટર્સ કરશો તો તમને બાકીના પેરામીટર્સ જોવા મળશે એન્ડ બેક ટુ ધ નોર્મલ સ્ક્રીન. સો આફ્ટર ઓલ ધીસ લેટેસ્ટ જે આજે અમે તમને અત્યારે બતાવી રહ્યા છે કે આ જે સ્ક્રીન છે જે એ વાઈફાઈથી એટલે GSM કનેક્ટેડ છે. ઓકે, સો કોઈ પણ ડૉક્ટર્સ છે જે કે એનો ક્લિનિકલ સ્ટાફ છે જે કે એક એક એવું મોનિટર રાખે અને એ મોનિટરની અંદર એક સાથે બધા જ પેશન્ટનું જોઈ શકે અને એને જે સેટ કરાવો એલાર્મ પ્રમાણે ડૉક્ટરને જો ઇન્ડિકેશન મળે તો એ ત્યાંથી બેસીને કંટ્રોલ કરી શકે. સો ઓછા સ્ટાફે વધારે લોકોને એ લોકો અને સારી રીતે મોનિટરિંગ કરી શકે, ડેટા ગેધર થાય, ડેટા રેકોર્ડ થાય. આજે આ બધું જ રેકોર્ડ અમે થઈ શકે છે, ઓલું આંખથી તમે જોઈને તમારું રેકોર્ડિંગ ન થઈ શકે. સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ વિલ હેલ્પફુલ ફોર દેમ ટુ અ પ્રિડિક્શન ઓફ ધ પેશન્ટ. એમને ડૉક્ટર્સને છે જે એ આ બધા ડેટાસ છે જે ડિજિટલી ડેટાસ છે એ એમને બહુ જ કામ આવશે અને ધીસ ફીચર્સ ઇઝ અ વેરી હેલ્પફુલ ફોર ધ પેશન્ટ કે એમને એ લોકો બહારથી મોનિટરિંગ કરીને ડૉક્ટરનું કંટ્રોલ્સ છે બહુ વધી જશે. આમાંથી બેઝિકલી ગવર્મેન્ટ છે જે સાહેબના અને જે હેઠળ એક્સપોર્ટ્સ હબ બનવાના છે એવું એ લોકોનો પ્રયત્ન છે અને અત્યારની જે સિચ્યુએશન છે જે ચાઇના સાથેનો એમાં એટલે બધા જ ઇન્ડિયન કંપનીઓ જ્યોતિ એઝ વેલ એઝ સરાઉન્ડિંગ ઓલ પીપલ વી આર ઓલ ટ્રાઇંગ ટુ બી અહીંયા જેટલું ન બનતું હોય એ બધું જ. ધારો કે અમે એક અત્યારે હમણાં નવી પ્રોડક્ટ બનાવી છે, તમે કીધું ને વોટ ઇઝ નેક્સ્ટ, તો આપણે HFNT બધું ડિસ્કસ કરતા હતા. હવે HFNT છે ઇઝ એન મોડ હતો. આ HFNT ઇઝ અ સ્પેસિફિક મશીન્સ છે, આ દુનિયાની જ્યુજ કંપનીઓ જ બનાવી રહી છે. ઓકે, આજની આ ભવિષ્યની આ અત્યારની આ મેક્સિમમ રિક્વાયરમેન્ટ છે. તો આ નવી પ્રોડક્ટ અત્યારે ડેવલપ કરી ઇઝ યુઝફુલ ફોર એ બેઝિકલી ઓલ ધીસ અત્યારના જે પેશન્ટ્સ છે જે કોવિડના એમને ફક્ત ઓક્સિજન દેવા માટે વેરી હેન્ડી છે. આ ઘરે પણ તમે રાખી શકો, તમને કમ્પ્રેશરની જરૂર ન પડે, તમે સ્મોલ ગેસ બોટલ લગાડી શકો. મોબિલિટી છે, ધેર ઇઝ નો નીડ ટુ બી પુટ ઇન ટુ ICU મોડ ઓર એનીથિંગ, એની વેર તમને એનાથી જઈ શકાય. જંતુનાશક દવાઓનો ઉપયોગ અને તેની મહત્વતા દવાઓમાં પણ વિવિધ પ્રકારની હોય છે. બજારમાં ઉપલબ્ધ દવા કેટલી હેઝાર્ડિયસ હોય છે તેની વિગતવાર માહિતી અને ચેતાર મેળવવા માટે અપ્તક દ્વારા ખેતી નિયામક અધિકારી તેમજ એગ્રોના વેપારીઓની ખાસ મુલાકાત લેવામાં આવી હતી, જે વિશેનો જોઈએ અમારો વિશેષ અહેવાલ. ખેડૂતોના મસમોટા પ્રશ્ન પાક નુકસાની માટે જવાબદાર જંતુઓ નાશ માટે દવાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. અત્યારે કઈ દવા કયા પ્રમાણમાં અને કેટલી જરૂરી છે તેની ચોકસાઈ અને ખાતરી હોવી અનિવાર્ય છે. ખેડૂતોના હિત માટે તેમજ જાગૃતિના એક ભાગરૂપે અપતક દ્વારા દવા સાથે જોડાયેલા વ્યક્તિઓની ખાસ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં એગ્રોની વાત કરવામાં આવે તો એગ્રોના સંચાલકોએ ખાસ માહિતી આપી હતી, જેમાં હાલ માંડવીના પાક અને અન્ય પાકોમાં થતી ઈયળો અને ફૂગ જેવા જંતુઓને નાથવા દવાઓ ખૂબ જ જરૂરી હોય તેની વિગતવાર માહિતી આપતા ખેતી નિયામક અધિકારી BM અગાઠે જણાવ્યું હતું કે
બજારની અંદર હાલ તમામ પ્રકારની દવાઓ, દાખલા કે નિંદામણનાશક છે, ફૂગનાશક છે, પછી ઈયળ મને મારવા માટેની જંતુનાશક દવાઓ છે, આ બધી જ દવાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને હવે અત્યારે આ વાદળછાયું વાતાવરણ અને સતત વરસાદના કારણે, ભેજનું વાતાવરણ હોવાના કારણે, એક તો જે પાક છે એમાં ફૂગનાશક, ફૂગના રોગ આવવાની શક્યતાઓ ખરી. થળના અને મૂળના કોહવારા, ખાસ કરીને મગફળી છે તો એમાં થળ અને ડોડવાનો અને કોહવારો, જે આપણે દેશી ભાષામાં કહીએ, એ પ્રકારના રોગ આવવાની શક્યતા ખરી. આ ઉપરાંત સતત ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે પાકની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતો આવવાની શક્યતાઓ રહેલી છે. ઘણી બધી દવાઓ છે, જ્યાં કે શોષક પ્રકારની દવાઓ છે જે ચૂસ્યા પ્રકારની જીવાત માટે કામમાં આવે છે, ત્યાર પછી ઈયળ માટેની છે દવાઓ છે એ અલગથી આવે છે, બરાબર છે, જેને કોન્ટેક્ટ પોઈઝન કહી શકાય છે, અને મેં કીધું એની જેમ રોગ માટે એની ફૂગનાશક દવાઓ ઉપલબ્ધ છે બજારમાં. ખાસ કરીને આમાં ખેડૂત મિત્રોને મારે સ્પષ્ટ કહેવાનું છે કે આપ રોગ અને જીવાતનું નિદાન કરાવી અને પછી જ જંતુનાશક દવા અથવા તો ફૂગનાશક દવાઓ છે એનો છંટકાવ કરવો. અને ખેડૂત સમજે એવી ભાષામાં વાત કરું તો હેઝાર્ડિયસ દવા એટલે કે જે જમીનને માં પછી ઉપયોગી જીવાતોને અને ખાસ કરીને મનુષ્ય અને પ્રાણીઓને નુકસાનકારક જે દવાઓ છે તો એમાં ખેડૂતને મારે સ્પષ્ટ જણાવવાનું છે કે તમે એની ઉપર નિશાનીઓ હોય છે તો ખાસ કરીને જેની અંદર એકદમ લાલ કલરનું તમે જોજો, જંતુનાશક દવા, ફૂગનાશક દવા આ તમામ ઉપર એક સિમ્બોલ આપવામાં આવેલું છે, એમાં જેમાં લાલ કલરનો સિમ્બોલ ત્રિકોણ હોય અને ખોપડી દોરેલી હોય અને ડેન્જર શબ્દ લખેલો હોય, આ જે બે પ્રકારની દવાઓના જ્યાં સિમ્બોલ હોય એ ખૂબ નુકસાનકારક હોય છે, એટલે એનો મર્યાદિત ઉપયોગ કરવાનો હોય છે. અને એ સિવાયના જે બધા છે કે ગ્રીન છે, પછી વાદળી છે, તો એ બધી સેપ પ્રકારની, પીળો છે, તો એ સિમ્બોલ જે ત્રિકોણ આવેલો છે એ મનુષ્ય અને પ્રાણીઓ માટેને ઓછી હાનિકારક દવાઓ હોય છે. જે ખાસ કરીને જે ઝેરી પ્રકારની દવાઓ હોય છે એના માટે તો હવે સરકારશ્રીએ બાન પણ મૂકવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને ઓર્ગેનોફોસ્ફરસ ગ્રુપની જે દવાઓ છે એ વધારે ઝેરી હોય છે. ખેડૂતો માટે અને જંતુનાશક દવાઓ વિશે વધુ માહિતી આપતા પટેલ એગ્રોના માલિક અશોકભાઈ રામાણીએ જણાવ્યું હતું કે અત્યારે મગફળીનું વાવેતર જાજુ છે, આ વર્ષે કપાસનું વાવેતર ઓછું છે, એમાં અત્યારે મગફળીમાં ઈયળ આવી છે, એના માટેથી દવાનો છંટકાવ કરવા માટે તમારે FMC કંપનીનું કોરાઝોન, ફૂગ માટે હવે બાયર કંપનીનું ફોલિક્યુર અથવા XL કંપનીનું સ્વાધીન ફૂગ માટે, પછી કોરાઝોન સ્વાધીનને એ છંટકાવ અત્યારે ચાલુ છે, એ છંટકાવ કરે એટલે ખેડૂતને રિઝલ્ટ એ સારું મળે છે. બીજું કપાસમાં અત્યારે થ્રીપ્સ ને મચ્છી બેજ છે, એમાં જો UPL કંપનીનું ઉલાલા અથવા એનું સોટર આવે, એ પ્રોફેનો સાઈપર ભેગું આવે, નાગાર્જુન કંપનીનું પ્રોફેક સુપર આવે, આનો છંટકાવ કરે તો એમાંય કંટ્રોલ થઈ જાય છે. અત્યારે એને મળી રહે એ માટે ખેડૂતને ખબર નથી હોતી કઈ દવા ક્યાં મળે, આડાઅવળા ગામડાઓમાંથી આ બ્રાન્ડ પ્રોડક્ટ મળતી નથી, એટલે એ લોકો રાજકોટ માર્કેટિંગ યાર્ડ લેવા આવે તો એને બધું વસ્તુ મળી જાય. સરકાર માન્ય પ્રોડક્ટ છે એ જો આ નાગાર્જુન કંપની છે, XL છે, સિજેન્ટા છે, ડુપોન્ટ છે, UPL છે, અદામા છે, આ બધી એની બ્રાન્ડ પ્રોડક્ટ આવે, બધી સારી પ્રોડક્ટો આવે, બાકી તો બધા એની રીતે બધા કરતા હોય, પણ આવી કંપનીની દવા વાપરે તો ખેડૂતને રિઝલ્ટ મળે ખરા. પાકની માવજતમાં એવું છે કે અત્યારે ઈયળું છે તો તમારે ઈયળની દવા છંટકાવ કરવો પડે, સફેદ ફૂગ આવી છે તો સફેદ ફૂગ માટે તમારે ટ્રાઇકોડરમાં પાવડર આવે, XL કંપનીનો આવે, પછી મોનિટર કરીને બીજો એક આવે, એ બધા એનો ઉપયોગ કરે વીઘે 1 કિલોનો તો એનું રિઝલ્ટ મળે છે. અત્યારે ત્રણેય સિઝનમાં અલગ દવાઓ કામ કરે છે. અત્યારે મગફળીમાં કોરાઝોન છે, ફોલિક્યુર છે, સ્વાધીન છે, એનો ઉપયોગ કરવાનો રહે. પછી ચણા, જીરું જે પણ વાવેતર થાય તો ચણામાં લીલી ઈયળ આવે તો લીલી ઈયળ ન હોય દવા માટે અવંટ આવે, એનો ઉપયોગ કરવાનો થાય. પ્રોક્લેમ આવે, પછી જીરામાં શું રોગ આવે છે એ પ્રમાણે એમાં ફૂગનાશક છે કે એ ગમે એનો ઉપયોગ કરવો પડે. શાકભાજીને લઈને જો વાત કરું તો કઈ રીતે અત્યારે એમાં પણ માવજત? અત્યારે શાકભાજીમાં તો વરસાદ પડે છે એટલે કાંઈ નક્કી જ નથી. શાકભાજી અત્યારે બગડી ગયું છે ઘણા ખરા ખેડૂને, અત્યારે ડુંગળી રહી બધાને ફેલ થઈ ગઈ છે, આ વરસાદ પડ્યો એના હિસાબે ઊભે ઊભી સુકાઈ ગઈ છે બધી. વાત કરીએ તો બિયારણની પણ આવી જ પરિસ્થિતિ છે કે ખેડૂત માટે બિયારણ કેવું જરૂરી છે અને તે વિશે પણ વિગતવાર માહિતી આપતા આનંદભાઈ દવેએ જણાવ્યું હતું કે અત્યારે મેઇનલી ખેડૂતોની મેઇન સમસ્યા હોય તો જે છે મેઇન અત્યારે મેઇન સમસ્યાને અત્યારે આગામી હમણાં થોડા ટાઈમની અંદર જ જોઈ હતી. એક તો કપાસના બિયારણની અંદર જે અત્યારે ખોટા બિયારણો આવે છે, જે કોઈ પણ
જે કોઈ રજિસ્ટર્ડ કંપની નથી અને પોતે જ વેચે છે એવી અત્યારે મેઇનલી કપાસની અંદર છે, એવી બીજી ઘણી કંપનીઓ છે કે જેની અંદર વેજીટેબલની વાત કરીએ. અત્યારે આપણી અમારી ફર્મ જે મેઇન કામ કરતી હોય તો અત્યારે કરે છે વેજીટેબલની અંદર, ઓનિયનની અંદર મેઇનલી અમારું કામ મોટું છે. તો એની અંદર જોઈએ તો અત્યારે ઘણી ચાલુ કંપનીઓ જે છે અત્યારે માર્કેટની અંદર ઘણી છે. તો એ ખેડૂતોને મેઇન જણાવવાનું એ છે કે આ ચાલુ કંપનીઓના બિયારણો ના વાપરતા પહેલાં અથવા એને ના વાવતા પહેલાં તમે સારી કંપનીનું બિયારણ વાપરો અને પોતે તે સારી કંપનીનું બિયારણ વાપરીને સારું ઉત્પાદન મેળવો. હવે નવી સિઝન તમે જુઓ તો અત્યારે ખરીફ પૂરી થઈ છે, ખરીફનું અત્યારે જે વાવેતર થવાનું હતું એની અંદર આપણા એરિયાની અંદર રાજકોટ એરિયાની અંદર મરચીનું ઘણું સારું વાવેતર થયું છે. પ્લસ બીજું તમે વિચારીએ તો મગફળી, કપાસ અને ડુંગળી અત્યારે આ ચાર વસ્તુનું સારું વાવેતર થયું છે. નવું વાવેતર થશે એ થશે અત્યારે મગડદ ને એવું બધું તો ઠીક છે, પણ મેઇન અત્યારે પીળી પત્તી ડુંગળી કહીએ રવિ સિઝનની, એ પણ ઘણું વાવેતર થશે. મેઇન તો હું મારા ટૂંકમાં મત અનુસાર કહું તો અત્યારે જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે કે જે પોતાનું લેબલ છે સરકાર માન્ય બિયારણ ખાતરીપૂર્વક બિયારણ વેચે છે એવું બિયારણ અત્યારે વાપરવું જોઈએ, જેના થકી કોઈ પણ ફરિયાદ આવે ભવિષ્યની અંદર વાવ્યા પછી તો કોઈને આપણે કહી શકતા હોવા જોઈએ કે ભાઈ આ વસ્તુ ટૂંકમાં તમારી અંદર જર્મિનેશન પ્રોબ્લેમ છે કે જે તમે કીધું છે એવું નીકળ્યું નથી. તો ખાતરીપૂર્વક કંપનીના સ્ટાન્ડર્ડાઇઝ બિયારણ વાપરો તો ખેડૂત માટે સારો હિતાવહ છે. થોડું ભાવની અંદર તમને એમ લાગે કે વધારે ઓછું છે, પણ સારું બિયારણ હોય તો તમે ટૂંકમાં ઉત્પાદન સારું મળે છે, રોગ પ્રતિકારક શક્તિઓ સારી હોય છે, એટલા માટે સારું તમે બિયારણનો મહત્ત્વ રાખો તો સારું છે. અત્યારે ઘણી કંપનીઓ ટૂંકમાં સર્ટિફાઈડ છે, ટૂંકમાં ઘણી કંપનીઓ જે છે પોતે અહીંની આપણી ગુજરાતની લોકલ છે કે MNC ગ્રુપ છે કે ઇન્ડિયન ગ્રુપ જે છે બધા પોતાને સર્ટિફાઈડ કરાવવું જ પડે છે. તો જે પણ સર્ટિફાઈડ ગ્રુપ હોય કે સરકાર દ્વારા જે સર્ટિફાઈડ કરેલા હોય એવા જે કોઈ બિયારણ હોય એનો તમે યુઝ કરવાનો, ટૂંકમાં એ માન્ય રહી સર્ટિફાઈડ હોય કંપની. અત્યારે આપણી અંદર જોઈએ તો આપણી પાસે મરચી જે અત્યારે જતી રહી મરચી છે, અત્યારે મરચીનું બિયારણ છે, પ્લસ બીજું કહીએ તો શાકભાજીના બધા, પછી ઓનિયન કંઈ ડુંગળી કહીએ તો, અને બીજી બધી વેજીટેબલની અંદર ટોટલ રેન્જ આપણે અત્યારે આપણી દુકાન પર છે. તો આ હતા આજના અબ તક સ્પેશિયલ, ફરી મળીશું નવા અહેવાલો સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.